Hello friends, how are you? Hope you are doing great, and now we are, first of all, Happy New Year, and we just started the new year 2019, and in this year I wish all the people or all of you will get what you want, and you will be in United States or in Canada in next year. Okay, now I'm recording this video just for the Canada student visa financial documents. That means what are the things students and parents need to do for the Canada student visa application. એટલે આપણે એપ્લાય તો બધી જગ્યાએ કરી દીધું છે, હવે કેનેડાની સ્ટુડન્ટ વિઝા અને યુએસ સ્ટુડન્ટ વિઝા બંને અલગ અલગ વસ્તુ છે. એટલે યુએસમાંનું ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટનો જે વિડીયો મૂક્યો તો એ સ્પેસિફિકલી યુએસ માટે જ છે, આપણે કેનેડા માટે નથી. એટલે ટ્રાય ટુ એવોઇડ ઇટ. કેનેડા માટે હું એક નવો વિડીયો અત્યારે બનાવી રહ્યો છું. એમાં પહેલી વસ્તુ એ છે કે કેનેડા યુનિવર્સિટીઝમાં આપણે એપ્લાય કર્યા પછી એડમિટ આવે તો એના પછી આપણે એક વર્ષની ફી ભરવી પડે છે અને જીઆઈસી ભરવી પડે છે. ઓકે, એક વર્ષની ફી ભરવાનું રીઝન શું કે એક વર્ષની ફી ભરવાનું રીઝન કે આપણે એસડીએસ રૂલ્સમાં આવી જઈએ. જેમ એસડીએસ રૂલ્સની અંદર એ લોકોએ કીધું છે ને કે એસડીએસ રૂલ્સમાં એપ્રોક્સિમેટ 45 ડેઝની અંદર આપણને વિઝા આવી જાય, રાઈટ? તો 45 ડેઝની અંદર આપણને વિઝા આવી જાય, તો દેટ્સ ધ રીઝન આપણે એક વર્ષની ફી પે કરીશું અને જીઆઈસી બી પે કરીશું, બરાબર? કારણ કે એમાં એવું થશે કે ઘણા બધા છોકરાઓ, ઘણા બધા સ્ટુડન્ટ જે આપણે અત્યારે ગ્રુપમાં છે એ લોકો 7th સેમેસ્ટરમાં છે, એ લોકોનો 8th સેમેસ્ટર કમ્પ્લીટ થશે મે મહિનાના એન્ડમાં. તો એવું થાય કે જૂન કાં તો મિડ જુલાઈમાં એ લોકોને એમની ફાઇનલ ટ્રાન્સક્રિપ્ટ મળે એઝ વેલ એઝ ધ પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ મળે. એના વગર આપણે સ્ટુડન્ટ વિઝા એપ્લાય નહીં કરી શકીએ. દેટ મીન્સ કે બાય જુલાઈ 15th ઓર 20th વી હેવ ટુ એપ્લાય ફોર ધ વિઝા, અને એ પહેલાં આપણે યુનિવર્સિટી ફાઇનલ કરી દેવી પડશે અને મેડિકલ અપડેટ કરાવી દેવું પડશે. ઓકે, એટલે એક વાત ક્લિયર થઈ કે એક વર્ષની ફી ભરવી પડશે અને જીઆઈસી ભરવી પડશે. ઓકે, હવે આ કયા એકાઉન્ટમાંથી ભરાય? એટલે આ જો બને ત્યાં સુધી સ્ટુડન્ટના એકાઉન્ટમાંથી જ ભરવી પડે. દેટ મીન્સ કે મારા પેરેન્ટ્સ હોય એક્ઝામ્પલ તરીકે, તો એ લોકો મારા સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે અને મારા સેવિંગ એકાઉન્ટથી મારે યુનિવર્સિટીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના, અને જીઆઈસી તો 100% મેન્ડેટરી છે કે સ્ટુડન્ટના એકાઉન્ટમાંથી જ જવી જોઈએ. દેટ મીન્સ કે ફીસ બી મારા એકાઉન્ટમાંથી હું યુનિવર્સિટીઝને પે કરું છું, મારું એકાઉન્ટ સેવિંગમાં હશે, રાઈટ? એટલે કોઈ બી સ્ટુડન્ટ હશે તો કોઈ બી સ્ટુડન્ટનું એકાઉન્ટ સેવિંગમાં હોવું જોઈએ, અને કોઈ બી નેશનલાઇઝ બેંકમાં હોય તો વધારે સારું પડે. એચડીએફસી, એક્સિસ, કોટક મહિન્દ્રા એ બધી સારી બેંક છે, એમાં બી ચાલશે, અને કોઈ બી અધર નેશનલાઇઝ બેંક હશે તો બી ચાલશે. ઓકે, એટલે જીઆઈસી અને ફીસ એ બંને એડવાન્સમાં પે કરવાની, એ સ્ટુડન્ટના એકાઉન્ટમાંથી જ પે કરવી પડે. ઓકે, હવે સ્ટુડન્ટના એકાઉન્ટમાંથી પે કરીએ એટલે ક્વેશ્ચન એવો આવે છે કે જોઈન્ટ એકાઉન્ટ હોય તો ચાલે? ડેફિનેટલી ચાલે. જોઈન્ટ એકાઉન્ટમાં તમે ને તમારા ફાધર મધર ગમે તે જોઈન્ટ એકાઉન્ટમાં હોય તમારે તો કોઈ પ્રોબ્લેમ નથી, તમને કોઈ ઇશ્યુઝ નહીં આવે. ઓકે, નાવ હવે વિઝા આપણે એપ્લાય કરીશું ને ત્યારે મેં યુએસના વિડીયોઝમાં અમુક વસ્તુ જે કીધું છે એ વસ્તુ અહીંયા કહેવા માગું છું કે હું કેવી રીતે એપ્લાય કરાવડું છું સ્ટુડન્ટ વિઝા, કે જેમાં રિજેક્શન નથી આવતા. જે તમે જો આ જ પ્રોસેસ બીજી કન્સલ્ટન્સી કે બીજા લોકો જોડે કમ્પેર કરશો તો યુ માઇટ ફીલ કે દર્શન સર વધારે મહેનત કરાવે છે, પણ આ જ પ્રોસેસ છે અને ધીસ ઇઝ રાઇટ વે ટુ ગેટ ધ સ્ટુડન્ટ વિઝા એઝ અર્લી એઝ પોસિબલ, બરાબર? એટલે ફર્સ્ટ ઓફ ઓલ હું સીએ રિપોર્ટ કરાવડાવું છું, અને સીએ રિપોર્ટની અંદર તમારા બધા જ ડોક્યુમેન્ટ ઇન્ક્લુડ કરવામાં આવશે. એટલે ફર્સ્ટ સીએ રિપોર્ટ તમે તમારા સીએ પાસે કરાવવાનું, એમાં મારો કોઈ જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ નથી. હું તમને આ વિડીયો થ્રુ સમજાવવા માંગીશ કે શું કરવાનું છે. એટલે સીએ રિપોર્ટની અંદર પહેલાં પહેલું સેવિંગ એકાઉન્ટ. હવે સેવિંગ એકાઉન્ટમાં કોનું સેવિંગ એકાઉન્ટ? પેરેન્ટ્સનું, એટલે કે તમારા મમ્મી અને પપ્પાનું સેવિંગ એકાઉન્ટ જે હોય એ એકાઉન્ટની અંદર સર્ટેન એમાઉન્ટ, એટલે કે 5-7 લાખ રૂપિયા એવરેજ બેલેન્સ હોવું જોઈએ. હવે એવરેજ બેલેન્સ હોવું જોઈએ, દેટ મીન્સ શું કે છેલ્લા 6 મહિનાની અંદર એવરેજ બેલેન્સ 5-6 લાખ રૂપિયા હોવું જોઈએ. એટલે 5-6 લાખ રૂપિયા, દેટ મીન્સ કે જાન્યુઆરી મહિનો ચાલુ થયો, હવે તમારા પેરેન્ટ્સના એકાઉન્ટમાં ચેક કે કેશ તો તમે 3-4 લાખ રૂપિયા નાખો, પછી વિથડ્રો કરો, પાછા નાખો, વિથડ્રો કરો, એવી રીતે આ 6 મહિનાની અંદર તમે ટ્રાન્ઝેક્શન ઇનઆઉટ બતાવી શકશો, રાઈટ? એટલે એ તમે તમારી રીતે તમારા પેરેન્ટ્સને કન્વે કરી લો. અને મારે એવું જોઈએ કે હવેના આ જાન્યુઆરીથી લઈને મે જૂન જુલાઈ સુધીમાં 5-7 લાખ રૂપિયા ઇન એન્ડ આઉટ થવા જોઈએ.
ઓકે, એટલે તમારા પેરેન્ટ્સના ખાતામાં, દેટ મીન્સ મધર ના હોય તો બી ચાલે, ફાધર ના હોય તો બી ચાલે, અને બંનેના એકાઉન્ટમાં હોય તો બી ચાલે. હા, પણ એવું નથી કરવાનું કે ફાધરના એકાઉન્ટમાં લઈને મમ્મીના, મધરના એકાઉન્ટમાં અને મધરના એકાઉન્ટમાં લઈને ફાધરના એકાઉન્ટમાં, ઓકે, વિચ ઇઝ નોટ અ રાઈટ વે, કારણ કે એન્ટ્રીની અંદર એ લોકોને ખબર પડી જશે. બરાબર, એટલે સેવિંગ એકાઉન્ટની આ વાત ક્લિયર થઈ ગઈ કે 6 મહિના માટે જે બતાવવાનું છે. ઘણા બધા મને એવું કહે છે કે આપણે વિઝા ટાઈમે એક જ દિવસનું સર્ટિફિકેટ લઈને બતાવી દઈશું, પણ એ પોસિબલ છે, ઘણા બધા કરે છે, પણ હું એવું કહું કે આપણે એ સર્ટિફિકેટ લઈશું પ્લસ 6 મહિનાનું સ્ટેટમેન્ટ લઈશું, તો એ આપણી શ્યોરિટી ખબર પડી જશે કે ઓકે આ બધું ઓથેન્ટિકેટ થઈ રહ્યું છે. ઓકે, હવે સેકન્ડ થિંગ સેવિંગ એકાઉન્ટ પતી ગયું. બીજું કે તમારા પેરેન્ટ્સ પાસે એફડીઝ હોય, ઓકે, હવે એફડી હોય તો આપણે ડેફિનેટલી વિઝામાં બતાવવાની છે. પછી સેકન્ડ વસ્તુ જો આવે કે તમારા પેરેન્ટ્સ પાસે મ્યુચ્યુઅલ ફંડ હોય, શેર બજાર હોય, આ બધી વસ્તુ સીએમાં ઇન્ક્લુડ કરવાની આવશે. ધેન આફ્ટર પીપીએફ હોય, જીપીએફ હોય, એવી બધી વસ્તુ એ સેવિંગ એકાઉન્ટમાં ઇન્ક્લુડ કરવાની આવશે. પ્રોપર્ટી વેલ્યુએશન, એટલે ઘર સિવાય બીજું કોઈ ઘર હોય તમારા પેરેન્ટ્સ પાસે, તો આપણે એ બી ઇન્ક્લુડ કરવું પડશે, કારણ કે એના વેલ્યુએશન રિપોર્ટથી આપણી ફાઇલ સ્ટ્રોંગ બની શકે. ઓકે, નાવ હવે ક્વેશ્ચન એવો થાય કે આઈટી રિટર્ન. હા, એટલે તમારા પેરેન્ટ્સનું આઈટી રિટર્ન જોઈશે આના માટે, અને આઈટી રિટર્ન સમજો કે મિનિમમ 5-7 લાખ રૂપિયા હોય તો બહુ સારું, અને જો 5-7 લાખથી ઓછું હોય તો આપણે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ સ્ટ્રોંગ કરવા પડશે. એમાં લોન બતાવી બી શકાશે, જો લોન હોય તો બી સારું છે. અને જેના પેરેન્ટ્સનું આઈટી રિટર્ન સમજો કે 10 લાખ અબો છે, તો એ લોકોને સેવિંગ એકાઉન્ટની અંદર 5 લાખ મેન્ટેન નહીં કરીને 2-3 લાખ રૂપિયા મેન્ટેન કરશે તો બી ચાલશે, કારણ કે 10-15 લાખ ઉપરનું આઈટી રિટર્ન હોય તો એમાં સ્ટુડન્ટને જનરલી કોઈ પ્રોબ્લેમ થતો નથી. પણ આ બધાની જોડે જેમ મેં કીધું એમ કે સીએ રિપોર્ટ બી જોઈશે, કે સીએ રિપોર્ટની અંદર મેં જે બી સમજાયું છે, પહેલાં પહેલી વસ્તુ સેવિંગ એકાઉન્ટ તમારા પેરેન્ટ્સનું, બીજી વસ્તુ જે આપણે જીઆઈસી પે કરીશું એ, ત્રીજી વસ્તુ કે જે આપણે આપણે જે વિઝા સોરી એટલે આપણે જે ફીઝ પે કરીએ, એટલે 3 વસ્તુ થઈ ગઈ. નાવ ચોથી વસ્તુ સીએની અંદર આવશે તમારું આઈટી રિટર્ન. ઓકે, પાંચમી વસ્તુ જે આવશે એફડી, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર, દેન આફ્ટર બોન્ડ હોય તો બોન્ડ, દેન આફ્ટર પીપીએફ હોય તો પીપીએફ, જીપીએફ હોય તો જીપીએફ, અને ઇમુવેબલ એસેટ કે જે હાઉસ છે, કે જેમને એક ઘર સિવાય બીજી પ્રોપર્ટીઝ છે, ધારો કે એક શોપ હોય કે એક્સ વાય ઝેડ ગામડે હોય કે ગમે તે જગ્યાએ પ્રોપર્ટી હોય, તો એ પ્રોપર્ટીનું વેલ્યુએશન કરીને આપણે સીએ રિપોર્ટમાં મોકલવું પડશે. અને આ બધાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોઈશે, અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન જોઈશે, એના ઉપર નોટરાઇઝનો સિક્કો કરાવવો પડશે. બરાબર, એટલે ખ્યાલ આવી ગયો. અને આ બધી વસ્તુની જરૂરિયાત જ્યારે આપણે વિઝા એપ્લાય કરીશું એના 3 દિવસ પહેલા પડશે, અને સીએ રિપોર્ટ આપણો 3 દિવસ પહેલાનો લેટેસ્ટ હોવો જોઈએ. ઓકે, હોપ હું તમારા બધા ડાઉટ આમાં ક્લિયર થઈ ગયા હશે. અને તમને જો હજુ બી કોઈ ક્વેશ્ચન્સ હોય તો યુ કેન લેટ મી નો, આઈ વિલ પર્સનલી ટોક વિથ યુ, અને પેરેન્ટ્સ જોડે બી તમારે વાત કરી શકીશ. એટલે આની અંદર મેક્સિમમ જે બી વિઝા પ્રોસેસ હું કરાવડાવું છું અને જે રીતે હું ડોક્યુમેન્ટેશન કરાવડાવું છું એ બધું આવી ગયું છે. બરાબર, તેમ છતાં બી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે મને પૂછજો. પણ એવું ના સમજશો કે ભાઈ 5 લાખ રૂપિયા એક દિવસ માટે કે બીજાના ખાતામાંથી લાઈનું બતાવી દઉં, તો એ બહુ સારી ઇટ ઇઝ નોટ રાઇટ વે ટુ ડૂ. તમે કહેશો તો પછી મારે હાજ પાડવી પડે કે ભાઈ હા ચાલશે, પણ આઈ એમ નોટ એગ્રી વિથ દેટ, કારણ કે 6 મહિનાનું સ્ટેટમેન્ટ આપણે જોઈશે જોઈશે ને જોઈશે જ. ઓકે, તો આવી રીતે આપણે પ્રોસેસ કરીશું. અને તમને કોઈ બી ક્વેશ્ચન્સ હોય લેટ મી નો. થેન્ક યુ, બાય.